गुजरात विधानसभा चूंटणी पहेला कોંગ્રેસ પક્ષ દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં બનાસકાંઠા દિયોદર આરામ ગૃહ ખાતે કોંગ્રેસની મેરેથોન બેઠક મળી હતી, જેમાં આગામી સમયે 14 વિધાનસભા બૂથ સુધી જવાની વ્યવસ્થા બૂથ અમારું ગૌરવ અંતર્ગત દરેક સભ્યો વચ્ચે બેઠક મળી હતી, જેમાં આગામી 2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર આવશે તો ગુજરાત માટે શું શું કરશે તે માટે દરેક ઘર ઘર સુધી જઈ મતદારોને સમજાવશે તે માટે આ બેઠક યોજાઈ હતી, જેમાં દિયોદર વિધાનસભા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી પહેલા સીટ કબજે કરવા તૈયારીઓ કરી હતી. રિપોર્ટર અશોક ડોડિયા, દિયોદર, બનાસકાંઠા. કોંગ્રેસ સમિતિની 2022ની ચૂંટણીને લઈને મેરેથોન બેઠક હતી. આજે અમારા પ્રદેશની સૂચના અનુસાર બૂથ સુધીના કાર્યક્રમની વ્યવસ્થા, બૂથ અમારું ગૌરવ અને ઘર ઘર સુધી જવાનો એક કાર્યક્રમ, દ્વારકા ડિક્લેરેશન અને ત્યારબાદ 2022ની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે, ચૂંટણી ઢંઢેરો, એને ઘર ઘર સુધી લઈ જવા માટે કાર્યકર્તાને આહ્વાન કર્યું છે અને બૂથ સુધી અમારો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા આગેવાન ઘર ઘર 24, 25, 26 તારીખે ઘર ઘરનું અભિયાન કરી અને લોકો સુધી, જનતા સુધી અમારી સરકાર આવશે અને શું કરીશું એના માટેના અમારા 8 અને ત્યારબાદના 2 દિવસ પહેલાંના 3 વચનો, ટોટલ 11 ચૂંટણી ઢંઢેરાના મુખ્ય વચનો છે એ લઈ અને પ્રજા સુધી જવાનો પ્રારંભ કરવા માટેની આયોજનની આજની બેઠક હતી. મીટિંગ મેરેથોન બેઠક હતી. અમારી તાલુકા પંચાયત 22 અને જિલ્લા પંચાયતની 4 સીટના ઇન્ચાર્જ, બૂથ ઇન્ચાર્જ અને ગ્રામ્ય ઇન્ચાર્જોને બોલાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ જે મુખ્ય 8 વચનો આપ્યા છે એનું જે અમારી પત્રિકાઓના વિતરણનો કાર્યક્રમ હતો, એમાં પ્રથમ જે વચન છે એ જો કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરવામાં આવશે, વીજળી બિલ આફ કરવામાં આવશે, 300 યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવશે. અને એનો પણ ખુલાસો કરીએ, કેટલાક લોકો અફવા ફેલાવે છે કે ભાઈ 300 યુનિટ ઉપરની જે વીજળી છે તો એનો દર શું હશે, તો જે એનો હાલનો જૂનો દર છે એ જ દર રહેશે. આ સિવાય જે કર્મચારીઓની બહુ મોટી સમસ્યા છે, પેન્શન માટે લડે છે વિવિધ સંગઠનો, તો કર્મચારીઓની જે જૂની પેન્શન યોજના છે એ અમે ચાલુ કરશું. કોંગ્રેસની સરકાર આવશે તો રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ચાલુ કરી છે. આશાબેનું આંગણવાડીઓના જે કોઈ પ્રશ્નો છે એનો ઉકેલ લાવશું. પશુપાલકો માટે દૂધના ફેટના જે ભાવ નક્કી કર્યા છે, લીટરે 5 રૂપિયા સબસિડી આપવાની વાત કરી છે, ખેત મજૂરો માટેની પણ વાત કરી છે, બેન દીકરીઓ માટેની પણ યોજના આપણે લોન્ચ કરી છે, આરોગ્ય માટે એક જોરદાર સેક્ટર લાવ્યા છીએ કે 10 લાખ સુધીનો કોઈ પણ વ્યક્તિને જો ભગવાન ના કરે કોઈ દવાખાનું હોય તો મફતમાં સારવાર જેવી સેવાઓ અહીંયા ઉપલબ્ધ કરાવવાની થાય છે. આ પ્રકારની શિક્ષણ, આરોગ્ય અને ઘણી બધી યોજનાઓ છે એનું આજે વચન પત્રક આપ્યું છે, એ ગામડાઓમાં વિતરણ કરવા માટે આજે કાર્યકર્તાને બોલાવ્યા હતા. નેની મીટિંગ હતી.